આજે આપણે ધોરણ 1 રિસાયકલ નો પાઠ 9 નો પોપટે ખાધી પાકી કેરી શીખી રહ્યા છીએ. તો તમે સરસ મજાનું બાળગીત ગાઈ અને પોપટમાં રમ્યું તો હવે પૂરી જ લીધો હશે ને. હા, હવે આપણી બુકના પેજ નંબર 109 ઉપર તમને એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કે નવો શબ્દ બનાવો કે નવો શબ્દ લખો. તો હવે તમારે મારી સાથે નવો શબ્દ લખતા શીખવાનો છે. તો જો તમને આવી રીતના બે બોક્સ આપેલા છે, એમાં એક અક્ષર છે એ લાલ રંગનો હશે અને બાકી બધા કાળા રંગના હશે. તમે અહીંયા જોઈ શકો છો. તો તમારી બુકમાં તમે એક પહેલું ઉદાહરણ આપેલું છે કે લાલ અક્ષરનો લખેલો શબ્દ છે ભા, પછી લખેલું છે રત, અને બીજા બોક્સમાં લાલ અક્ષરથી લખેલું છે જી અને કાળા અક્ષરથી લખેલું છે વન, જીવન. તો હવે તમારે અક્ષર ઉપરથી નવો શબ્દ કેમ બનાવવાનો છે કે તમને જે લાલ રંગના અક્ષર આપ્યા હોય એ તમારે મૂકવાનો રહેશે, બરાબર. તો પેલો જે પેલા બોક્સમાં જે લાલ રંગનો અક્ષર તમને પેલો કહ્યો એ પછી ભા, તો તમારે લખવાનું વચ્ચે નાનું રાઉન્ડ આપેલું છે ને એમાં લખવાનું ભા, અને બીજા બોક્સનો લાલ અક્ષર પેલો કયો છે જી, તો તમારે લખવાનું જી, ભાજી. બની ગયો. હવે આપણે જોઈએ બીજો શબ્દ. ચાલો, તમારી બુકમાં આવી રીતના લખેલું છે ફટાકડા અને જામફળ. તો આ બંનેમાં પહેલા બોક્સમાં તમે જોવો તો કે ફ છે એ લાલ રંગનો છે અને અળ છે એ લાલ રંગનો છે, એટલે તમારે આ બંનેમાંથી નવો શબ્દ બનાવવાનો છે. એટલે પહેલા બોક્સનો પેલો લાલ અક્ષર શું લખ્યું છે ફ, તો આપણે અહીંયા શું લખીશું ફ, અને બીજા બોક્સમાં લાલ રંગનો અક્ષર કયો છે અળ, તો અહીંયા લખીશું અળ. તો શું બની ગયો શબ્દ ફ ળ બન્યો ને. એ રીતના હજુ જોઈએ આપણે ઉદાહરણ. તમને પછી આપ્યું છે ગાજર ઉદય, તો ગાજર લખ્યું છે એમાં ગા લખેલું છે એ લાલ રંગનો અક્ષર છે, અને બીજા બોક્સમાં ય લખ્યું છે એ લાલ રંગનો અક્ષર છે. તો પહેલા બોક્સનો અક્ષર આપણે લાલ રંગનો લખીશું ગા, અને પછી બીજા બોક્સનો અક્ષર લખીશું લાલ રંગનો અક્ષર ય. તો આપણો શબ્દ શું બન્યો ગા ય. તમે બધા ગાયને તો ઓળખો જ છો. તો ચાલો આપણે ગાય વિશે થોડીક યાદ કરી લઈએ. તો તમે જોવો છો કે આપણી ઘર સોસાયટી મહોલ્લાની આસપાસ આપણને ગાય જોવા મળે છે, જેનો રંગ છે તે સફેદ હોય, રાતો હોય, કાળો હોય છે. એમને ચાર પગ હોય છે, ગાયને માથા ઉપર બે શિંગડા હોય છે, અને ગાય આપણને દૂધ આપે છે, અને ગાયના બચ્ચાને આપણે વાછરું અથવા તો કે વાછરી કહીએ છીએ. હવે તો તમને એવું કહેવામાં આવ્યું હોય કે ત્રણ અક્ષર આપો. જો અહીંયા ત્રણ બોક્સ છે, એક બે અને ત્રણ. હવે તમારે પહેલા બોક્સમાંથી એક અક્ષર લખવાનો, પછી બીજા બોક્સમાંથી, અને છેલ્લે ત્રીજા બોક્સમાંથી. તો તમને પહેલું બોક્સ આપ્યું છે એમાં તમને ભા લખેલું છે એ અક્ષર લાલ રંગનો છે, એટલે તમારે લાલ રંગનો અક્ષર લખવાનો છે. એટલે પહેલો અક્ષર લખીશું આપણે ભા, પછી બીજું બોક્સમાં લખ્યું છે રણ, રણમાંથી ર છે એ લાલ રંગનો છે, એટલે ત્યાં લખીશું આપણે ર, અને પછી ત્રીજું બોક્સ છે એમાં ત છે એ લાલ રંગનો છે, એટલે આપણે લખીશું ત. જુઓ જોઈએ, ભા લખ્યો પછી ર અને ત, એટલે આપણે નીચે લખી નાખ્યું ભારત. તો આ રીતના બન્યો આપણો નવો શબ્દ. હવે જોઈએ, ફરી એક વાર યાદ કરીએ. પહેલો અક્ષર લખ્યો છે ઈલા, યશ અને વા. પહેલા બોક્સમાં આપેલો ઈ લાલ રંગનો છે, બીજા બોક્સમાં ય લાલ રંગનો છે, અને ત્રીજા બોક્સમાં અળ લાલ રંગનો છે. એટલે આપણે પહેલા બોક્સનો પહેલો અક્ષર શું લખીશું ઈ, બીજા બોક્સનો ય, અને ત્રીજા બોક્સનો અળ. એટલે શું બન્યો આપણો નવો શબ્દ ઈયળ. તો આ રીતના તમારે છે તો કે તમારી બુકમાં આપેલા પહેલા તમારે શું જોવાનું, તો કે બોક્સમાં જુઓ, એમાં તમારે આપેલો શબ્દ વાંચવાના બંને, પછી જે લાલ રંગનો અક્ષર છે એ આપણે નવો શબ્દ બનાવવા માટે
આપણે લખવાનો છે. તો લાલ રંગનો અક્ષર પહેલા ક્રમમાં કયો હતો? ફ. તો આપણે પહેલા શું લખ્યું? ફ. પછી બીજા ખાનામાં લાલ રંગનો અક્ષર શું હતો? અળ. એટલે આપણે લખ્યું અળ, એટલે શબ્દ બની ગયો ફળ. તમારે પણ લાલ રંગના જે અક્ષરો છે એને ધ્યાનમાં રાખી અને નવો શબ્દ બનાવતા શીખવાનો છે.